અને હવે સીધા જઈશું જયંત રવિની પ્રેસ કોન્ફરન્સમાં. એ રીતે થોડાક અઠવાડિયા પહેલા સુરતમાં પણ લાગ્યું કે કેસીસ રાઈઝ થઈ રહ્યા છે અને આપણા રાજ્ય સરકારના મેઇન ઓફિસર્સ ત્યાં જઈને કેમ્પ કરે જેથી કે ત્યાંની ટીમને પણ જે પણ માનવ સંસાધન થોડાક વધારે આપણે ઉપલબ્ધ બીજા પણ કરાવી શકીએ, કોઈ એમને રિસોર્સિસ બીજા જોતા હોય સંસાધન, એ બધી રીતે અને માર્ગદર્શન પૂરું પાડીને બિલકુલ. અને આપણે જોયું છે કે સુરતમાં પણ ખૂબ નિયંત્રણ હેઠળ આવ્યું. હવે એ જ રીતે આ બીમારી વૈશ્વિક જે મહામારી છે એની એક તાસીર છે, દરેક જગ્યાએ કેસીસ વધતા હોય છે, પછી પ્લેટો થાય છે અને પછી ઘટે છે. એટલે રાજકોટમાં પણ આજે અત્યારે ફાઇનલી રાઇઝિંગ ટ્રેન્ડનું એક આપણે એક જોઈએ છે એનું ગ્રાફ, એને ધ્યાનમાં રાખતા એવો નિર્ણય લેવામાં આવ્યું છે કે એઝ અગ્રસચિવ ઓફ ધી હેલ્થ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે, અને અમારી આખી ટીમ, અમારા ડેપ્યુટી એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડૉક્ટર દીક્ષિત, પછી એ જ રીતે અમારા આખી સિવિલ હોસ્પિટલ અમદાવાદની પણ ટીમ, ડૉક્ટર સંજય કાપડિયા, ડૉક્ટર ગજ્જર, ડૉક્ટર સંજય સોલંકી, એ બધા આજે અહીંયા આવ્યા છે. બીજા પણ ડૉક્ટર વૈદ અને બીજા જે સર્વેલન્સની કામગીરી છે એના માટે પણ આવી રહ્યા છે આજકાલમાં આખી ટીમ. અને અહીંયા 5-6 દિવસ રોકાઈને, અને આ બધા જે સિવિલ હોસ્પિટલના ટીમ મેમ્બર્સ છે 10-10 દિવસ સુધી પણ અહીંયા રોકાશે, જેથી કે આપણે અલગ અલગ પાસાઓનું વધારે સઘન રીતે, વધારે ઘનિષ્ઠ રીતે એમાં બધા પ્રયાસો હાથ ધરવામાં, અને જે જે આપણને સુરત, અમદાવાદ વગેરેથી જે લેસન્સ લર્ન્ડ છે એને પણ અહીંયા, એક નવી બીમારી છે, તદ્દન વિશ્વકક્ષા એક નવી બાબત છે, પણ એમાં આપણા જે અનુભવ છે એનું નિચોડ અહીંયા પણ બધાને મળી રહે અને એ રીતે સુચારુ રીતે હજી જે કામગીરીમાં સાફલ્યપૂર્વક આપણે જે કરી શકીએ એ દિશા માટેનો આ એક પ્રયાસ છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં આ ટીમ્સ આજે સવારેથી જ ટીમ્સ મોડે રાત્રે કાલે આવી અને ટીમ્સ ત્યાં સિવિલ હોસ્પિટલમાં જઈને બધી ફરી પ્રોટોકોલ્સ, એક્ઝેક્ટલી ડ્યુટીઝ, કેમ કે જેમ જેમ કેસીસ વધે છે એની ગુણવત્તા પણ, કઈ સિરિયસ કેસીસ છે, ક્રિટિકલ કેસીસ છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ જે ટેલિમેન્ટરિંગની વ્યવસ્થા છે એ બધી બાબતો માટે ગઈકાલે રાતના આવી છે ટીમ. સવારથી એ લોકો સિવિલમાં પણ બધી આસ્પેક્ટ્સ જોવાની, સિસ્ટમ્સ પણ જે છે એને વધારે સઘન કરવા માટે કાર્યરત છે. એ જ રીતે બેડ્સ અવેલેબિલિટી, સ્વાભાવિક છે કે જ્યારે કેસીસ વધે આપણી પાસે 3 પ્રકારના વિકલ્પો લોકો માટે છે. એક તો હોમ આઇસોલેશન, જે બિલકુલ માઇલ્ડલી મોડરેટ જે લોકોને બીમારી હોય એમને ઘરે થાય ટ્રીટમેન્ટ, થાય ચિકિત્સા થાય એના માટે વ્યવસ્થા, હોમ આઇસોલેશનની એક પ્રણાલિકા રાજ્યભરમાં, દેશભરમાં અને વિદેશમાં પણ આખા વિશ્વમાં ચાલી રહી છે, એ પણ આપણા ત્યાં અહીંયા છે જ. પણ જે ગંભીર કેસીસ હોય એને એસ્કલેટ થાય, એટલે ઘરેથી ભલે હોમ આઇસોલેશનમાં હોય પણ જ્યારે એમના લક્ષણ વધારે ગંભીર થાય તો એમને આપણે હોસ્પિટલમાં લઈ જવા પડે છે. એના માટે પણ ગયા અઠવાડિયાની જ વાત કરીએ તો આપણે 180 બેડ્સ જેટલા કેપેસિટી રાજકોટમાં વધાર્યા છે અને આ અઠવાડિયામાં પણ 140 જેટલા બેડ્સ વધારવા માટેની પણ બધી તજવીજ કરી દેવામાં આવી છે. અને એ જ રીતે 100 જેટલા વેન્ટિલેટર્સ પણ આજે અમે સૂચના આપી છે અને અહીંયા રાજકોટમાં આપવામાં આવશે પ્રાઇવેટ હોસ્પિટલ્સ માટે પણ. એટલે આ રીતે બધી જે હ્યુમન રિસોર્સિસ પણ છે, એ જ રીતે ઇક્વિપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમેબલ્સ, એ બધી પણ જે જે એમને સપોર્ટ જોઈએ બધું કરાવી આપીએ છીએ. અને એક સાથે કંટ્રોલ રૂમ કે જેની અંદર લોકોને બેડ્સ જોઈએ, કેમ કે આમાં એક હોસ્પિટલમાં જઈને એ હોસ્પિટલની અંદર કદાચ બેડ્સ અવેલેબલ ન હોય તો લોકોને એવી એક પરસેપ્શન ન થવી જોઈએ કે બેડ્સ અવેલેબલ નથી. આપણી પાસે પર્યાપ્ત માત્રામાં બેડ્સ છે, કોઈ એવી પરિસ્થિતિ નથી કે બેડ્સ નથી. રાજકોટમાં જેમ મેં કહ્યું PDU ની વાત છે, પછી આપણી સમરસ હોસ્પિટલમાં પણ ઓક્સિજન બેડ્સ આપણે 120 અને એનાથી પણ વધારે અત્યારે 240 જેટલા કરવાની પણ બધી તૈયારી, ફાઇનલ ટચિસ દેવામાં આવી રહી છે. અને એ જ રીતે બીજા પ્રાઇવેટ હોસ્પિટલ્સ, રેલવે, ESIS, HJ દોશી, આ બધી હોસ્પિટલ્સના પણ ICUs વગેરે અહીંની ટીમ, ખાસ કરીને કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા સાહેબ જે અહીંના નોડલ ઓફિસર છે, બધાએ ખૂબ સુચારુ વ્યવસ્થા કરી છે અને હજી એમાં જે પણ સપોર્ટ જોઈએ એમને એ કરવા માટે અમારી ટીમ પણ અહીંયા રોકાશે, માર્ગદર્શન પણ આપશે અને આ રીતે અમલીકરણ કરવા માટે અમે બધા સાથે છીએ. નમસ્તે.
પહેલી વાત તો એ કે કોવિડ ના સિસ્ટમ થી ડેથ પ્રોટોકોલ થી અંતિમ સંસ્કાર કર્યા આ બધા કોવિડ ડેથ હોતા નથી કેમ કે એટલા માટે કે સસ્પેક્ટેડ પણ હોય એવા પણ કેસીસ હોય છે પણ દે આર નોટ કન્ફર્મ પણ એઝ અ સ્ટ્રેટેજી આપણે એટલે જ વાત કરી કે જે વધારે પણ ડોક્ટર્સ ગયા અઠવાડિયાની વાત છે આપણે 15 જેટલા રેઝિડન્ટ્સ એનેસ્થેટિસ્ટ બધા પણ અહીંયા બીજા બધા સિટીઝમાંથી પણ ડાયવર્ટ કર્યા છે અને એટલું જ નહીં એમાં જે વધારે એમને સંસાધન જોઈએ વેન્ટિલેટર્સ છે એક્વિપમેન્ટ છે ટ્રેન્ડ સિનિયર ડોક્ટર્સ પછી ટેલી કન્સલ્ટિંગ ટેલી મેન્ટરિંગ પ્રાઇવેટ ડોક્ટર્સ પણ આ બધી આપણે પ્રયાસો કરી રહ્યા છે કેમ કે સરકાર પણ ચિંતા કરે છે અને આ બીમારીમાં તમે જાણતા હશો કે ઇવન બ્રિટન જેવા દેશોમાં કેસ ફેટાલિટી રેશિયો 15-15% જેટલું રહ્યું છે એટલે એવું નથી કે વિકસિત દેશોમાં કંઈક આ બીમારી માટે એની કોઈ આમ ઇલાજ ન હોવા છતાં ગુજરાતમાં એકંદરે આપણે ઘણું એમાં સારી કામગીરી એકંદરે ટીમે કરેલી છે પણ ચિંતા સરકારની જરૂર છે કે એવરી લાઈફ મેટર્સ આપણે ઈચ્છતા નથી કે એક પણ વ્યક્તિનું મૃત્યુ થાય એના માટે જે જે પણ આપણે સારવાર માટે જે પણ ક્રિટિકલ કેર માટે ઇનપુટ્સ લેવાના છે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની વાત કરી તો આપણું પહેલું રાજ્ય હતું કે મફત જે પણ સરકારી હોસ્પિટલ્સમાં હતા બધાને આપણે આપવાનું ક્રિટિકલ કેસીસ જેને પણ એ જરૂરત હતું પછી આપણે અહીંયા રાજકોટમાં જ આખું એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોપ્સ આઈટી નામનું એટલે હેપારેન ઓક્સિજન પ્રોન એલિમિનેટ એક્ઝર્શન સ્ટેરોઇડ્સ એ બધી આપણે અહીંયા જ એક શરૂઆત એની પણ કરી છે અને બધા ફોલો કરી રહ્યા છે એટલે સરકારના પૂરા પ્રયાસો છે કે બિલકુલ ડેથ્સ ના થાય એના માટે પણ એટલે આના માટે પણ આ મીડિયા દ્વારા બહુ જ સ્પષ્ટ રીતે કડક રીતે બધાને જણાવવામાં આવે છે કે આ રીતે લોકોનું શોષણ થાય કેમ કે સરકારે સીલિંગ પ્રાઇસીસ નક્કી કર્યા છે એનાથી વધારે ચાર્જ કરવામાં આવે બિલકુલ એ સ્વીકારવા પાત્ર નથી એક્શન લેવામાં આવશે એના માટે પણ આપણે એક વ્યવસ્થા કરી છે અને એક ઈમેલ અને એ જ રીતે એક હેલ્પલાઇન પણ કરીને જે જે કમ્પ્લેન્ટ્સ આવશે ત્યાં એના ઉપર પણ ઇન્વેસ્ટિગેટ કરીને તરત જો ખરેખર આ રીતે કરવામાં આવ્યું હોય તો એક્શન લેવામાં આવશે અને બિલકુલ તંત્ર અને સરકાર ઈચ્છે છે કે લોકોને સારવાર મળે અને સમયસર મળે ગુણવત્તાયુક્ત મળે એટ ધ સેમ ટાઈમ એમને શોષણ એમને અનનેસેસરી આ રીતે એક્સપ્લોઇટેશન ન થાય આના માટે જે પણ કરવાનું હશે સરકાર કરી રહી છે એ અમારા ધ્યાનમાં આવ્યું હતું એટલે તરત જ પરમ દિવસથી આને પણ સ્ટ્રેન્થન કરવામાં આવ્યું છે સઘન કરવામાં આવ્યું છે કે 104માં કોલ આવે તો તરત જ દર એક કલાકે ત્યાંથી બધા ઈમેલ્સ અહીંયા મોકલવામાં આવે છે અને વિધિન 1 આવર 1 કલાકની અંદર આપણે જે તે વ્યક્તિના ઘરે અહીંયા જઈ શકે એના માટેની વ્યવસ્થા પણ કરી છે ગઈકાલે રાતના પણ પરમ દિવસે પણ મ્યુનિસિપલ કમિશનર સાથે કલેક્ટરશ્રી સાથે ગઈકાલે પણ અમે બધી પ્લાનિંગ કરી છે અને આજથી આ બધામાં પણ સારો ઇમ્પેક્ટ જોવા મળશે નમસ્તે પછી મળતા રહેશું આપણે હા નમસ્તે રાજકોટના કેસોમાં વધારો રાજકોટના મૃત્યુદરમાં વધારો અને આ જ વધારાને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટમાં છે આરોગ્ય અગ્રસચિવે કલેક્ટર કચેરીએ ખાસ બેઠક કરી સૌથી અતિ મહત્વની વાત એ છે કે અમદાવાદ સિવિલની ટીમ પણ રાજકોટ ખાતે પહોંચી છે સિનિયર અધિકારીઓ અમદાવાદ સિવિલના સાથે સાથે તમામ સિનિયર ડોક્ટર્સ અત્યારે રાજકોટમાં છે અને એક જ વાત રાજકોટમાં જે રીતે કેસો વધી રહ્યા છે તેની ચિંતા અત્યારે તંત્રમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને તેના કારણસર જ અત્યારે એક બાદ એક જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે અહીંયા દેખાઈ રહ્યા છે તે પછી વાત બેડની હોય કે પછી 104માં ઉદ્ભવેલી સમસ્યાની
હવે કોઈપણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે રાજકોટવાસીઓને, કારણ કે તંત્રના ધામા રાજકોટમાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ પણ રાજકોટમાં જ રોકાણ કરનાર છે અને સાથે સાથે રાજકોટમાં કયા કારણોસર કેસમાં વધારો થઈ રહ્યો છે તેના પર તંત્રની બાજ નજર રહેશે। તેના કારણસર જ અત્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટમાં છે, સાથે સાથે જે તમામ જે અધિકારીઓ છે સિનિયર અધિકારીઓ અમદાવાદ ખાતેથી પણ રાજકોટ ખાતે પહોંચ્યા છે, રાજકોટમાં રોકાણ પણ કરવાના છે અને આ જ રોકાણ દરમિયાન રાજકોટમાં ચોક્કસ કોરોના કાબૂમાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। એટલે તમામ રાજકોટવાસીઓ માટે હવે ક્યાંક ને ક્યાંક સારા સમાચાર પણ આવી શકે। જે રીતે અત્યારે રોજબરોજ મોતના આંકડા કૂદકે ને ભૂસકે રાજકોટમાં વધી રહ્યા છે, તમામ લોકો પણ ચિંતિત છે કે કોરોનાના કેસો તો વધે છે પરંતુ સાથે સાથે જે મોતના આંકડા છે તે રાજકોટમાં વધતા અહીંયા સરકાર ખૂબ જ ચિંતિત છે। તેના કારણસર જ અત્યારે અગ્રસચિવ રાજકોટની મુલાકાતે છે, ન માત્ર તેઓ પરંતુ સાથે સાથે જે સિનિયર લેવલની જે તમામ ટીમ છે તેમણે રાજકોટમાં ધામા નાખ્યા છે, રાજકોટમાં રોકાણ કરાશે અને સાથે સાથે જ કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન, બેઠકોનો દોર, એટલે કે સીધી સરકારની નજર અત્યારે રાજકોટ પર।